हेलो एवरीवन, वेलकम इन ज्ञान मी। आज आप स्वाध्याय 8.1 नो प्रश्न 11 करीशु। प्रश्न 11 छे, नीचेना विधानो सत्य छे के नहीं ते कारण आपीने जणावो। तो अहीं प्रथम छे, tan a नो मूल्य हमेशा 1 करता ओछू होय छे, तो शुं आ विधान सत्य छे के नहीं। तो तेना माटे आपणे सौ प्रथम 3 त्रिकोण लईए। तो प्रथम त्रिकोण ए बी सी मां खूणो बी काटखूणो लईए। त्यारबाद ए बी नु माप 3, बी सी नु माप 4 अने ए सी नु माप 5 लईए छे। अहीं त्रणेय त्रिकोण मां कर्णनु माप वधारे होवुं जोईए। एनुं कारण शुं छे? कारण के त्रणेय त्रिकोण काटकोण त्रिकोण छे अने काटकोण त्रिकोण मां कर्णनु माप बाकीनी बे बाजुओना माप करता वधारे होय छे। हवे आपणे बीजो त्रिकोण लईए। बीजो त्रिकोण ए बी सी मां खूणो बी काटखूणो छे। ए बी नुं माप 4, बी सी नुं माप 3 अने ए सी नुं माप 5 छे। त्यारबाद ત્રીજા ત્રિકોણમાં ખૂણો બી કાટખૂણો છે। એ બીનું માપ 1, બી સીનું માપ 1 અને એ સીનું માપ √2 છે। હવે આપણે વાત કરીએ tan a વિશે। તો tan a નું સૂત્ર શું છે? ખૂણા a ની સામેની બાજુ છેદમાં ખૂણા a ની પાસેની બાજુ। તો પ્રથમ ત્રિકોણમાં ખૂણા a ની સામેની બાજુ કઈ છે? BC અને ખૂણા a ની પાસેની બાજુ કઈ છે? AB। तो tan a શું થશે? BC ના છેદમાં AB। પરંતુ BC છે આપણા 4 અને AB છે 3, તો 4 ના છેદમાં 3 એ tan a ની કિંમત થઈ। તો 4 ના છેદમાં 3 કેટલા થશે? 1.33। હવે આપણે વાત કરીએ બીજા ત્રિકોણની। તો બીજા ત્રિકોણમાં ખૂણા a ની સામેની બાજુ કઈ થશે? BC અને ખૂણા a ની પાસેની બાજુ AB। તો tan a શું થશે? BC ના છેદમાં AB। પરંતુ બીસી છે 3 અને એબી છે 4, તો 3 ના છેદમાં 4 કેટલા થશે? 0.75। હવે આપણે વાત કરીએ ત્રીજા ત્રિકોણની। તો ત્રીજા ત્રિકોણમાં એ ની સામેની બાજુ કઈ થશે? બીસી અને ખૂણા એ ની પાસેની બાજુ એબી। તો tan a શું થશે? બીસી ના છેદમાં એબી। પરંતુ બીસી છે 1 અને એબી પણ 1 છે, તો 1 ના છેદમાં 1 કેટલા થાય? 1। તો આના પરથી શું મળ્યું? કે જો ખૂણા a ની સામેની બાજુનું માપ પાસેની બાજુની માપ કરતા વધારે હશે તો tan a ની કિંમત 1 કરતા વધારે મળશે। પરંતુ જો ખૂણા a ની સામેની બાજુનું માપ ખૂણા a ની પાસેની બાજુના માપ કરતા ઓછું હશે તો tan a ની કિંમત 1 કરતા ઓછી મળશે। અને જો ખૂણા a ની સામેની બાજુનું માપ ખૂણા a ની પાસેની બાજુના માપ જેટલું જ હશે તો tan a ની કિંમત 1 મળશે। તો તેના પરથી આ વિધાન કેવું કહેવાય? આ વિધાન અસત્ય છે। માટે હવે આપણે લખીશું જવાબ કે આ વિધાન અસત્ય છે, કારણ કે tan a બરાબર શું થશે? ખૂણા a ની સામેની બાજુના છેદમાં ખૂણા a ની પાસેની બાજુ। અને જ્યારે ખૂણા a ની સામેની બાજુનું માપ ખૂણા a ની પાસેની બાજુ કરતાં ઓછું હોય છે ત્યારે tan a નું મૂલ્ય 1 કરતાં ઓછું મળે છે। અને જો ખૂણા a ની સામેની બાજુનું માપ ખૂણા a ની પાસેની બાજુ કરતાં વધારે હોય તો tan a નું મૂલ્ય 1 કરતાં વધારે મળે છે। અને જો ખૂણા a ની સામેની બાજુ ખૂણા a ની પાસેની બાજુ જેટલી જ હોય તો tan a નું મૂલ્ય 1 મળે છે। માટે આપેલું વિધાન કે જે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે તે વિધાન અસત્ય છે। હવે આપણે જઈએ બીજા વિધાન પર। તો બીજું વિધાન શું છે? ખૂણા a માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12 ના છેદમાં 5 થાય એ સત્ય છે। તો આ વિધાન સત્ય છે કે નહીં તે જોઈએ। તો હવે આપણે જોઈએ, કારણ કે sec a નું સૂત્ર શું છે? કર્ણના છેદમાં ખૂણા a ની પાસેની બાજુ। અને અહીં sec a નું મૂલ્ય કેટલું આપ્યું છે? 12 ના છેદમાં 5। તો આના પરથી શું થયું? કર્ણ કેટલો થયો? 12 અને ખૂણા a ની પાસેની બાજુ કેટલી થઈ? 5। તો શું મળ્યું? કર્ણ એક કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ હોય છે અને અહીં પણ કર્ણનું માપ એ ખૂણા a ની પાસેની બાજુના માપ કરતાં વધુ છે। માટે આપેલ વિધાન કેવું થશે? સત્ય થશે। તો આ વિધાન કેવું છે? માટે આ વિધાન સત્ય છે, કારણ કે કર્ણનું માપ બાકીની બે બાજુઓના માપ કરતાં વધારે હોય છે અને અહીં આપણને કર્ણનું માપ એ ખૂણાની પાસેની બાજુના માપ કરતાં વધારે આપેલું છે।
તેથી આ વિધાન સત્ય થશે. થેન્ક યુ.